તેની પણ માહિતી મેળવીશું તો તમે આ વિડીયોમાં બન્યા રહેજો તો અમે આપણે આસિસ્ટન્ટ માટેની જગ્યાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું તો આ આસિસ્ટન્ટ માટેની જગ્યાઓ માટે અરજીની તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર તેવીસથી લઈને ઓગણત્રીસ પાંચ બે હજાર તેવીસ સુધીની હતી જેની એલિમિનેશન ટેસ્ટ એટલે કે એમસીક્યુ બેઝવાળી પરીક્ષા જે પચીસ પચીસ બે હજાર તેવીસના રોજ લેવામાં આવશે અને જેની મેઇન રાઇટન એક્ઝામ ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં લેવામાં આવે છે અને જેને પ્રેક્ટિકલ એટલે કે ટાઈપિંગ માટેની ટેસ્ટ એ ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં લેવામાં આવશે તો અમે તે તૈયારી પરીક્ષાઓની પદ્ધતિ શું પ્રમાણે છે તેની આપણે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું તો તમે આ વિડીયોમાં આગળ સુધી બનાવી દેજો અને આ વિડીયોને અંતે આસિસ્ટન્ટમાં કુલ કેટલા ફોર્મ ભરાના તેની માહિતી પણ હું આપીશ તો તમે છેલ્લો સુધી બનાવી જો આસિસ્ટન્ટ માટે સૌપ્રથમ આપણે એલિમેશન ટેસ્ટ આપવાની હોય છે અને જે સો માર્કની હોય છે અને જેની માટેનો સમય એક કલાકને ત્રીસ મિનિટનો હોય છે અને તેની અંદર એક એમ સીક્યુનો એક માર્ક હોય એટલે કે સો માર્કની હોય છે અને જેની અંદર નેગેટિવ માર્ક ઝીરો પોઈન્ટ તેત્રીસ ટકા હોય છે અને જેની અંદર સિલેબસમાં ગુજરાતી અંગ્રેજી પછી જનરલ નોલેજ પછી કરંટ અફેર પછી ઇન્ડિયન ભારતની હિસ્ટરી અને ભૂગોળ પછી બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન પછી રમત ગમત પછી રિઝનિંગ અને સામાન્ય તર્કશક્તિને સામાન્ય બુદ્ધિને લગતું પૂછવામાં આવે છે અને જેની અંદર મિનિમમ જે અનામત કેટેગરીના હોય છે તેમને પંચાવન ટકા માર્ક અને જે અનામત સામાન્ય વર્ગના હોય છે તેને માટે સાઠ ટકા મિનિમમ માર્ક લાવવા જરૂરી છે નહીં તો તેમને ડિસ્કવોલિફાય ગણવામાં આવે છે અને ત્યારબાદ મેરિટ બહાર પાડવામાં આવે છે તેના પછી તે પરીક્ષામાં જેનું મેરિટમાં નામ આવે તેમને મેન એટલે કે રાઇટ હેન્ડ એક્ઝામ માટે બોલાવવામાં આવે છે અને જેની કુલ માર્ક સાઠ માર્ક હોય છે અને જેની માટે નેવ મિનિટ આપવામાં આવે છે અને તેની અંદર તેના સિલેબસમાં ઇંગ્લિશ ગુજરાતી અને સામાન્ય કમ્પ્યુટર જ્ઞાન પૂછવામાં આવે છે અને જેની અંદર જે અનામત કેટેગરીના હોય તેમને અનામત કેટેગરીના હોય પિસ્તાલીસ ટકા માર્ક અને જે સામાન્ય કેટેગરીના હોય તેમને પચાસ ટકા માર્ક લાવવા જરૂરી છે નહીતર તેમને ડિસ્કવોલિફાઈ ગણવામાં આવે છે અને તેની ઉપર માર્ક લાવવામાં મેરિટ આધારે ટાઈપિંગ માટેની પસંદગી મેરિટ યાદી બહાર પાડવામાં આવે છે અને જે પણ વિદ્યાર્થીનું બંધ ઉપરની A અને B બંને પ્રકારની પરીક્ષાઓની પસંદગી થઈને મેરીટમાં નામ આવ્યા બાદ C માટે જેમનું મેરિટ બહાર પાડવામાં આવશે એટલે કે ટાઈપિંગ ટેસ્ટ માટે જેમની પસંદગી કરવામાં આવશે તે ચાલીસ માર્ક હોય છે અને દસ મિનિટ તેનો સમય હોય છે અને તેની અંદર મિનિમમમ ચાલીસ ટકા માર્ક લાવવા જરૂર છે અને જેની અંદર ટ્રાન્સલેશન પછી ગુજરાતી ટાઈપિંગ પછી ગુજરાતી ટેરા ફોન્ટ વગેરે અહીં દર્શાવેલ જુદા જુદા પરીક્ષાની જુદા જુદા સિલેબસ મુજબની પરીક્ષા લેવામાં આવશે અને આ ત્રણેયમાંથી જે પસંદ કરવામાં આવે તેમને અંતે મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે અને હવે આપણે આ પરીક્ષામાં આસિસ્ટન્ટ એટલે ગુજરાત હાઈકોર્ટના આસિસ્ટન્ટમાં કુલ કેટલા ફોર્મ ભરાના તેની માહિતી મેળવીશું આસિસ્ટન્ટ માટે કુલ કેટલા ફોર્મ ભરાના તે તમે અહીં જોઈ શકો છો આ સ્ક્રીનશોટમાં દેખાતો ટાઈમ એટલે કે અગિયાર ને તેર મિનિટ એ રાતના અગિયાર વાગ્યાનો એટલે કે ઓગણીસ તારીખનો છે અને આ આસિસ્ટન્ટની છેલ્લી અરજી સત્તાવન હજાર આ અરજીનો ક્રમાંક સત્તાવન હજાર ચારસો અઠ્યોતેરનો છે એટલે કે છે સત્તાવન ચારસોતેર જણા એ ફોર્મ ભર્યા છે અને આની પછી વધુ કદાચ સો થી બસો ભરાઈ શકે એની વધુ ભરાઈ શકે નહીં માટે કુલ સાડી અઠાવન જે સો જેટલા ફોર્મ ભરાણા છે તો આ અઠ્યોતેર સત્તરસો ને જગ્યા માટે ખૂબ જ ઓછા ફોર્મ કહેવાય